બારડોલી નગરપાલિકાની નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં એજન્ડાના 33 વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી મળી હતી। બારડોલી નગરના સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન હોય, જેથી નગરમાં ટ્રાફિક સમસ્યાનો પેચીદો પ્રશ્ન છે, જેથી આ સમસ્યાનો કાયમી નિકાલ માત્ર રસ્તો પહોળો કરવાથી જ આવી શકે, જેથી પાલિકા ટ્રાફિકને હળવો કરવા રેલવે વિભાગ પાસે જગ્યા લેખિતમાં માંગણી કરવાનો નિર્ણય સામાન્ય સભામાં લેવાયો છે। આ સામાન્ય સભામાં 33 વિકાસલક્ષી કામો, જેમાં રખડતા ઢોરોને પકડવા બાબતે સ્વરાજ આશ્રમની પાછળની દિવાલથી ભુવનેશ્વરી સોસાયટી સુધી વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેન બનાવવાની કામગીરી, ચોમાસામાં ખાડીનું પાણી સ્વરાજ આશ્રમના વસાહતના અમુક ઘરોમાં પાણી ભરાઈ જતા હોવાથી કાયમી સમસ્યા ઉકેલ લાવવા બાબતે, બારડોલી નગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં સફાઈ કામદારોનો 5 વર્ષનો સમય પૂર્ણ થયો હોય એવા 23 કામદારોને કાયમી નિમણૂક કરવાના, તેમજ કોવિડના કારણે જે કામો પૂર્ણ થયા નથી તેવી 8 એજન્સીઓને વિકાસના કામો પૂરા કરવામાં માંગણીના આધારે સામાન્ય સભામાં મંજૂરી મળી હતી। આ સામાન્ય સભામાં નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈ, CO વિજય પરીખ સહિત પદાધિકારીઓ અને સભ્યોની હાજરીમાં આ સામાન્ય સભા મળી હતી। આજની સામાન્ય સભામાં એક તો રેલવે પાસે જે જગ્યા, રેલવે રિનોવેશનમાં જે જગ્યા મૂકી છે આપણા બારડોલીના વિકાસ માટે, એ જગ્યા જો આપણને મળે તે માટેનો ઠરાવ કરી એ જગ્યા માંગવામાં આવી છે। એ સિવાય હાઇડન વાલ જે દરેક પાણીની ટાંકીઓ પર મૂકવાની વિચારણા છે, જ્યારે આગ લાગે ત્યારે બંબા લઈને છેક 15-20 મિનિટનો આંટો મારવા જવું પડે, એના કરતાં જો દરેક જગ્યા, એટલે દરેક અમુક જગ્યાએ વાલ હોય તો ઝડપથી ભરીને આપણે તરત બાંધકામ TP નિયમોનું, કોમન GDR કાયદાઓનું, તેમજ સંબંધિત નવા તમામ નિયમો, સૂચનાઓ અને પરિપત્રોનું પાલન કરવા બાબત છે। એક બીજો ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ પર અધિકારી કર્મચારીઓની નિવૃત્તિ બાદ નિમણૂક આપવા બાબત છે। રાજ્યમાં 15 મીટર ઊંચાઈ ધરાવતા બાંધકામો માટે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ 2.0 અંતર્ગત એફિડેવિટને બદલે સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા બાબત છે, અને નગરપાલિકા વિસ્તારમાં થતા દબાણો દૂર કરવા અથવા અટકાવવા બાબત છે। ખાસ કરીને જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને પણ જે 5 વર્ષથી વધુ થઈ ગયા છે એના માટે પણ કોઈ ઠરાવ કરવામાં આવે છે, એમાં જેમના પૂરા 5 વર્ષ થતા હોય એમને અમે કેટલા કર્મચારીઓ, લગભગ 18 જેવા કર્મચારીઓ। સ્મિત રાઠોડ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।